રાજકોટ શહેરમાં આગામી 24 જાન્યુઆરીના હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્પર્ધામાં ભાગ લેવા આવતા દોડવીરો માટે 300 રૂપિયા ફી રાખવામાં આવી છે જેનો શરૂઆતથી વિરોધ થઈ રહ્યો છે પરંતુ હાલ પરિસ્થિતિ એ છે કે દોડવીરો લૂંટાય તેમાં ભાજપ કોંગ્રેસ બંને સહમત હોય તેવો ઘાટ ઘટાયો છે આગામી 24મી જાન્યુઆરીના રાજકોટમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન સ્પર્ધા યોજાશે જેમાં બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારા અને પીટી ઉષા સાથે દોડવીરો પણ ભાગ લેશે મહાનગરપાલિકા દ્વારા હાફ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા માંગતા દોડવીરો માટે રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવી છે અને જે લોકો ફન રન એટલે કે માત્ર મનોરંજન ખાતર હાફ મેરેથોનમાં ભાગ લેવા માંગે છે તેમના માટે પણ 100 રૂપિયા ફી રાખવામાં આવી છે બાળકોમાં વૃદ્ધોમાં ઇવન વિકલાંગોમાં ખૂબ સારો અમને પ્રતિસાદ મળ્યો છે લોકો હોંશે હોંશે પોતાના ફોર્મ ભરી રહ્યા છે એન્ટ્રી નોંધાવી રહ્યા છે વેબસાઇટ ઉપરથી પણ ઘણા લોકો પોતાની એન્ટ્રી નોંધાવે છે સ્કૂલ કોલેજો એના વિદ્યાર્થીઓ પણ ખૂબ જોડાય છે અને અમારા અંદાજ મુજબ લગભગ 15,000 થી 17,000 વ્યક્તિઓ આ મેરેથોનમાં જોડાય એવો એક અમારો અંદાજ છે બહુ અમે માણસોને વધુ ને વધુ જોડાય એના કરતાં પણ વધુ ને વધુ વિસ્તારમાંથી લોકો જોડાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ છેવાડાનો વ્યક્તિ પણ જો મેરેથોનમાં જોડાશે તો એને આપણે જે સ્માર્ટ સિટી બનાવવું છે એનો સંદેશો આપણે આપી શકશું અને વિશ્વભરમાંથી અત્યારે ઘણા બધા દોડવીરો આવવાના છે ઇન્ડિયામાંથી પણ ઘણા દોડવીરો આવવાના છે અને આપણા બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારા પણ આવવાના છે સાથે પીટી ઉષાજી પણ પધારવાના છે મહાનગરપાલિકા દ્વારા હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેવા સ્પર્ધામાં ભાગ લેવા માટે દોડવીરો પાસેથી પણ રજીસ્ટ્રેશનના નામે પણ ફી ઉઘરાવવામાં આવી રહી છે જેથી નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે પૈસા ન હોવાથી તેઓ લાયકાત ધરાવતા હોવા છતાં પણ સ્પર્ધામાંથી બાકાત રહેવું પડે છે આ છે ને રાજકોટ હાફ મેરેથોન છે એકવાર આપણે આ બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે એક જાતની અને અવેરનેસ એક્ટિવિટી છે હેલ્થ માટે પણ ખૂબ ફાયદો થશે લોકો પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખતા થશે રાજકોટ આપણું સ્માર્ટ બનાવવું છે એનું પણ ધ્યાન રાખતા થશે અને વિશ્વભરમાં એક રાજકોટની ઓળખ થશે કે ભાઈ અને ભવિષ્યમાં આપણે જ્યારે મેરેથોન લેવી હશે આ રાજકોટ મેરેથોન છે તો આ એક બેઝ છે મેરેથોન વિશ્વ કક્ષાની મેરેથોન લેવા માટેનો બેઝ છે મેયર જેમનભાઈએ પોતાનો બચાવ કરતા કહ્યું કે જો રજીસ્ટ્રેશન ફી રાખવામાં ન આવે તો નોંધણી કરાવવા ઘણા લોકો આવે પરંતુ સ્પર્ધામાં બહુ ઓછા લોકોની હાજરી હોય અને હાફ મેરેથોનના સ્પર્ધકોને ટી શર્ટ ટોપી અને પાણીની સુવિધા છે તેથી રાજકોટ કોર્પોરેશન પ્રજા પાસે કંઈક લેવા માંગતી હોય તેવું નથી પછી 50,000 એન્ટ્રી આવી જાય છે ફ્રી ઓફ રાખવું હોય તો અને પછી દોડવાવાળા જ્યારે જોઈએ તો દોડવાવાળા 5,000 જ નીકળતા હોય છે બીજું આપણે 5 કિલોમીટર સુધીમાં તો આપણે 100 રૂપિયા જ એન્ટ્રી રાખી છે 5 કિલોમીટર ઉપરની છે એમાં 300 રૂપિયા છે એની સામે આપણે એક ટી શર્ટ આપવાના છીએ એક ટોપી આપવાના છીએ પાણી આપવાના છીએ વચ્ચે વચ્ચે આઈસ્ક્રીમ ફાસ્ટફૂડ કે ફૂડ કોઈ પણ પ્રકારનું એ બધું આપવાના છીએ એટલે આમાં 300 રૂપિયામાં કઈ રાજકોટ મહાનગરપાલિકાને લેવું એવું નથી હાફ મેરેથોન સ્પર્ધામાં દોડવીરો માટે ફી રાખવામાં આવી છે તેની સામે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો નથી અને વિરોધ પક્ષ નેતા વસરામ સગઠિયાને પૂછતા તેમણે કહ્યું કે હાફ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા માંગતા દોડવીરો માટે રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે તે યોગ્ય છે ભરત ભરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ